ગુડ મોર્નિંગ, જય મહાદેવ બાળ મિત્રો. કેમ છો તમે બધા? મને આશા છે કે તમે તમારા પરિવાર સાથે સ્વસ્થ હશો અને મજામાં હશો. ચાલો બાળકો, આપણી ઇંગ્લિશની સ્વાપોથી તમારા બધા પાસે ફરીથી આવી ગઈ છે. ચાલો તો હવે આપણે આગળ લખીશું. ઓકે, ચાલો બાળકો. જો બાળકો, આપણે પહોંચ્યા હતા પેજ નંબર 21. પેજ નંબર 20 જે છે તે અગાઉના લેક્ચરમાં આપણે પૂરું કર્યું હતું. જે બાળકોને સ્વાપોથી હજી સ્કૂલેથી જ મેળવવાની બાકી હતી તે બાળકોને આગળનું પેજ એક બાકી હોય તો તે પૂરું કરી લેજો. કેમ કે ઘણા બાળકોની સ્વાપોથી તમે ઘરેથી લેવા નહોતા એવા, એટલા માટે થઈને અહીંયા જ હતી તો તે વહેલી તકે મેળવી લીધી હશે. ઓકે બાળકો, તો ચાલો પેજ નંબર 21 ઉપર આવી જાઓ. જો આપણે અગાઉ કર્યું હતું એ જ મુજબ અહીંયા આવશે હવે સ્વર ઈ, એટલે કે ઈ જે છે ને એનાવાળા શબ્દ છે બધા. ન પ્લસ ઈ પ્લસ ટી બરાબર નેટ, એન ઈ ટી, એવો શબ્દ બન્યો, એવો સ્પેલિંગ બન્યો, એન ઈ ટી. હવે ન છે, આ ઈ છે અને ટી છે, એન છે, ઈ છે અને ટી છે. જેમ કે એન નો ન, ઈ નો એ અને ટ, અહીંયા ટી, ટી છે એનો ટ, એટલે કે એન ઈ ટી, નેટ એટલે જાળી. ઓકે, નેટ એટલે જાળી, એવો આખો સ્પેલિંગ અહીંયા બની ગયો, એન ઈ ટી, નેટ એટલે જાળી. એવી જ રીતે આપણે બીજા સ્પેલિંગ બનાવવાના છે. ઓકે, ચાલો અહીંયા શું છે ડી, તો ડી નો શું થશે, તો કે ડ, ઈ નો એ અને એન નો ન, એટલે અહીંયા શું બનશે ડે ન. અહીંયા લખશું આપણે ડી ઈ એન, ડેન એટલે ગુફા. આવો સ્પેલિંગ બનશે, જોવો જોઈએ બાળકો તમારા બધાને, સરસ મજાનો આવો સ્પેલિંગ બનશે. ઓકે ચાલો બાળકો, તો હવે આપણે આગળ લખીશું. અહીંયા શું છે જોવો જોઈએ, અહીંયા આપેલું છે તમને એલ, એલ ઈ જી, લેગ, એવો સ્પેલિંગ બન્યો, તો એલ નો શું થશે લ, ઈ નો એ અને જી નો ગ, એટલે કે લે ગ, એલ ઈ જી, લેગ એટલે પગ, એલ ઈ જી, લેગ એટલે પગ. ચાલો ત્યાર પછી પી, તો અહીંયા થશે પ, ઈ એટલે એ અને ટી એટલે કે ટ, પેટ, પેટ એટલે પાલતુ. અહીંયા કૂતરું છે તે પાલતુ પ્રાણી જે છે ને, તો અહીંયા ડોગનો સ્પેલિંગ આપેલો હોય તો આપણે કૂતરું લખી શકીએ, પણ પેટ એટલે શું થશે પાલતુ, અને આપણે પેટ કહી શકીએ કે આપણું પાલતુ પ્રાણી છે. ચાલો સમજાયું બાળકો તમને? જેમ કે એન ઈ ટી, નેટ એટલે જાળી, ડી ઈ એન, ડેન એટલે ગુફા, એલ ઈ જી, લેગ એટલે પગ અને પી ઈ ટી, પેટ એટલે પાલતુ. ચાલો આગળ લખીશું આપણે. સ્પેલિંગ વાંચો, ઘૂંટો અને લખો. તમે પણ મારી સાથે બોલતા જાજો, ઘૂંટતા જાજો અને લખતા જાજો. ફોર લાઇનમાં જ વ્યવસ્થિત લખવાનું છે, સરસ મજાના અક્ષરે. બી ઈ ડી, બેડ, શું થશે બી ઈ ડી, બેડ. ચાલો આગળ લખીશું. બેડ એટલે શું થાય બાળકો? પલંગ, બેડ. આર ઈ ડી, રેડ, આર ઈ ડી, રેડ, આર ઈ ડી, રેડ. રેડ એટલે લાલ. એચ ઈ એન, હેન, એચ ઈ એન, હેન. હેન એટલે મરઘી. એચ ઈ એન, હેન. પી ઈ એન, પેન, પી ઈ એન, પેન.
P-E-N, pen. K-E-G, cage. Pen એટલે pen. P-K-E-G, cage. જો બાળકો લખો K-E-G, cage. આવી રીતે સરસ મજાના અક્ષરે તમારે લખવાનું છે. ઓકે, જુઓ બાળકો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. જો N E T, નેટ એટલે જાળી. N E T, નેટ એટલે જાળી. D E N, ડેન એટલે ગુફા. D E N, ડેન એટલે ગુફા. L E G, લેગ એટલે પગ. L E G, લેગ એટલે પગ. P E T, પેટ એટલે પાલતુ. P E T, પેટ એટલે પાલતુ. ત્યાર પછી B E D, બેડ. B E D, બેડ. બેડ એટલે પલંગ. R E D, રેડ. રેડ એટલે લાલ. H E N, હેન. હેન એટલે મરઘી. P E N, પેન. પેન એટલે પેન. K E G, કેચ. K E G, કેચ. કેજ એટલે પાંજરું. ચાલો હવે આગળ આપણે પેજ નંબર 22 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બાળકો. એવી આશા સાથે જય મામા દેવ.